નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 23 નવેમ્બર 2022, જોઈએ આજના સમાચાર. ભુજના પાટવાડી નાકે વોર્ડ ઓફિસમાં આવેલ કમ્પાઉન્ડમાં સફાઈનો અભાવ. ત્યાં જ આવેલ પે એન્ડ યુઝ શૌચાલયમાં પાણી આવતું નથી, લોકો સમસ્યાથી ત્રસ્ત. પાટવાડી નાકે સર્કલ પાસે વોર્ડ નંબર 2 પાલિકાની ઓફિસ આવેલ છે. તે સંકુલમાં જ્યાં જુઓ ત્યાં કચરો ફેલાયેલ છે. ખુદ પાલિકાની વોર્ડ ઓફિસના કમ્પાઉન્ડની આ હાલત છે. એટલું જ નહીં પણ તે જ સંકુલમાં પાલિકાની વોર્ડ ઓફિસ સંકુલમાં પે એન્ડ યુઝ શૌચાલય છે, ત્યાં દિવસોથી પાણી આવતું નથી તો સફાઈના પ્રશ્નો છે. પે એન્ડ યુઝ શૌચાલય ચલાવતા કામદાર પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવે છે. પાલિકાના મુખ્ય ઓફિસરથી સમગ્ર સિસ્ટમમાં ફરિયાદ કરી છે પણ જ્યાં પાલિકા કચેરીની એક વિંગ બેસે છે ત્યાં જ આ હાલત છે. ન્યૂઝ ટીમે પાટવાડી નાકે આ સંકુલની મુલાકાત લીધી. દર્શક મિત્રો, આપણે ઊભા છીએ સરપટ નાકામાં આવેલ સેતુ ઓફિસની પાછળ આવેલ નગર પંચાયતે બનાવેલ પે એન્ડ યુઝ શૌચાલય પાસે. હવે પે એન્ડ યુઝ શૌચાલયની હાલત એટલી ખરાબ છે કે આપણે એમાં કોઈ યુઝ જ ન કરી શકે, પે કરવું હોય તો પણ યુઝ ન કરી શકે એવી હાલત ખરાબ છે. હવે એમના જે સંભાળ રાખનારા છે એ લોકોની પણ પોતાની સમસ્યાઓ છે, તો આપણે એમની પાસે સાંભળીએ કે એમની પાસે શું સમસ્યા છે. રાકેશભાઈ, અહીંયા તમે કેટલા વખતથી સંભાળો છો? મને 8 વર્ષ થઈ ગયા છે. અને શું સમસ્યા છે અહીંયા? પાણીની સમસ્યા છે. પાણી ખબર નથી લાઈનમાં શું પ્રોબ્લેમ છે, લાઈન લાંબી છે એટલે નથી આવતો. તમે કહ્યું તું નગરપાલિકા? હા, કેટલા ફેરે મારા સાહેબ ને વાત કરી છે, સાહેબ કે કરાવશો. કયા સાહેબ છે? એ તો બારે રહે છે ક્યાં, એ અમને બેસાડ્યા હતા. એ આપણે અહીંયા અભિનાકા ત્યાં આગળ કોમ્પ્લેક્સ છે, ઊંઘા રહે છે. બાકી આ પાણીની સમસ્યા અમને હટાવી દો. પાણી મળતો હશે તો ઉપયોગ થાય ને, વગર પાણી તો કેમ. રોજ અઠવાડિયે અઠવાડિયે મેં ટેન્કર મંગાવું તો મારા પછી કેમ હાલે? પૈસા કોણ દે? પૈસા મેં પોતે દઉં છું ને. ખિસ્સાના પૈસા તો પછી અહીંયા જો 10-20 રૂપિયા આપણે લઈએ એના જમા કરીને અમે ટેન્કર મંગાવીએ છીએ. અચ્છા, હા, એટલે આ જે કામ નગરપાલિકાનું છે એ તમારે કરવું પડે છે? એ તો કરવો જ પડે ને પછી સાહેબ. હવે અમને અહીંયા દીધો છે તો બધો કરવો તો પડે ને, એને એમ તો એકદમ તો ગંદકીમાં ના મુકાય. દર્શક મિત્રો, આપણે જોયું કે પે એન્ડ યુઝમાં બહુ સામાન્ય પૈસા મળતા હોય છે આ લોકોને, તેમ છતાં પણ એમની એક ડેડિકેશન છે કે આ બરાબર સફાઈ રહે એના માટે એ પ્રયત્ન કરે છે. તો પોતાના પૈસામાંથી એ ટેન્કર મંગાવીને સફાઈ કરે છે, પરંતુ હવે પાણી જ નથી આવતું તો સફાઈ કેવી થાય અને કેવા પ્રકારની થાય અને કેટલું પાણી એ મંગાવે? એક સામાન્ય સૌથી મિડલ ક્લાસથી પણ મિડલ ક્લાસ લોકો રહે અહીં આ પે એન્ડ યુઝ ચલાવતા હોય અને એમાં એને પાણી ના આવે, એને જરૂરી સુવિધા નગરપાલિકા આપી ન શકે, તો આ જે ચલાવનારા કઈ રીતે ચલાવે એ પણ એક સમસ્યા છે. દર્શક મિત્રો, હું આપને બતાવવા માગું છું કે આ વોર્ડ નંબર 2 આ વોર્ડ ઓફિસ છે, અહીં કને કોઈ પણ કર્મચારીઓ હાજર નથી અને આપણે જોઈ રહ્યા છીએ કે સંપૂર્ણ સંકુલ બંધ છે. પરંતુ સંકુલની જે દશા બતાવું, જોવો કે આપણે સંકુલની શું દશા છે. હું આપને સંકુલની દશા બતાવવા જઈ રહ્યા છું કે સંપૂર્ણ ચારે બાજુ કચરો જોવા મળી રહ્યો છે, કે આ બાજુ પણ કચરો દેખાય છે, એની બાજુમાં પણ આપ કચરો જોઈ રહ્યા છો. આખું સંકુલ અસ્તવ્યસ્ત છે અને વધારામાં પૂરું એવું લાગે છે કે ઉપર કદાચ ચુવાક થતો હોય તો મને લાગે છે કે કંઈક કપડું પણ ઢાંકવામાં આવ્યું લાગે છે. આપણે ગ્રીન કપડું આપણે જોઈ રહ્યા છીએ કે કપડું ઢાંકવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે એમ જોઈએ કે આટલો વોર્ડ વિસ્તાર છે, 2 વોર્ડ વિસ્તારની માહિતીનું પણ બોર્ડ બોલે છે. અહીંયા કને ઘણા પહેલાં જૂનું કદાચ હોઈ શકે એ આપણે જોઈ રહ્યા છીએ. અને હું અંકુરને કહીશ કે અંકુર આ પણ કચરો આપણે બતાવે, જેથી કરીને આપણે સ્વચ્છ ભારત જે સૂત્રો લખ્યા છે એ સૂત્રોને ચેલેન્જ કરતો આ કચરો આપણે આ જોઈ રહ્યા છીએ કે આ ચારે બાજુ આ પ્લાસ્ટિક અને જુદી જુદી પ્રકારનો કચરો આપણે જોઈ રહ્યા છીએ. આ ગેટ પાસે પણ કચરો જોઈ રહ્યા છીએ અને આ તરફ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ બધો જ કચરો છે. જો અત્યારે ધારે નગરપાલિકા તો આ કાંઈ મોટું કામ નથી, 2-3 કલાકની મહેનતમાં આખું સંકુલ સ્વચ્છ થઈ શકે એવી આ સ્થિતિ છે. પરંતુ કરે કોણ? પ્રશ્ન એ છે, કોણ કરશે આ કામ, કરશે કોણ? આ પ્રશ્નો લોકો અમને પૂછે છે કે કોણ કરી દેશે અમને આ કામ. તો આપણે જોયું કે આ નગરપાલિકા જો આના ઉપર ધ્યાન દે તો આ સંકુલ ફરી સ્વચ્છ બની શકે એમ છે.
ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ. સેલિબ્રેટ દીપાવલી વિથ ધ બેસ્ટ ઓફર ઓન એક્સક્લુઝિવ એલજી પ્રોડક્ટ. રૂપિયા 7000 સુધીના ઇનામો જીતવાની ગેરંટી. 29 આનંદ કોલોની, જ્યુબિલી કોલોની સામે, વિજયનગર રોડ, ભુજ. મોબાઈલ નંબર 7069012702. કચ્છ સીડ સપ્લાયર્સ. વાહ રામજીભાઈ, તમે અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને. સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે, એને સોનેરી ખેતર જોઈને મોજ આવે મોજ. આ અંજળ હાથમાં લઈને કહું છું કે નિશાન 44 વાવો એટલે જીવન મોજમાં. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. લીલા સોનેરી ખેતરના સોગંદ ખાઈને કહું છું, જીરુની ખેતીમાં સુખી થવું હોય તો 56 ફાળ ઉત્પાદન આપતું બિયારણ નિશાન 44 ની જ વાવણી કરો અને મારી જેમ મબલક ઉત્પાદન મેળવો. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરુ બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ, હરબોલી લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ. ઓફિસ ફોન નંબર 02832251653251660. વિનોદભાઈ શાહ, મોબાઈલ નંબર 9825156600. રીતેશભાઈ શાહ, મોબાઈલ નંબર 9825432332. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.